હવે આજના અમૃત આચમનમાં આપણે જે કથા ચાલે છે ને એનો જ મહિમા આજે આવશે અમૃત આચમનમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારા ચરિત્ર અમારી લીલા તે કહેવા અને સાંભળવા તેનું મનમાં ચિંતન કરવું અને જેને આ ચરિત્રનું ચિંતન અંતકાળે થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે આ કથા વાર્તાનું સાંભળ્યું આ મહિમા જ શ્રીજી મહારાજ સ્વયં કહે છે આવું એકાદું ચરિત્ર યાદ આવી જાય ને તો એનો જીવ ભગવાનના ધામને જરૂર પામે માટે અમારા ચરિત્ર અમારી ક્રિયા અમારું નામ સ્મરણ બધા જ કલ્યાણકારી છે ધુન્ય કરો કથા સાંભળો કથા વાંચો આ બધું જ કલ્યાણકારી છે પણ હવે થોડીક લાલ લીટી આવે છે ભગવાનનો આશ્રય હોય ભગવાનના ચરિત્ર ગાતો હોય સાંભળતો હોય ભગવાનનું નામ સ્મરણ કરતો હોય પણ જો ધર્મનું પાલન ન કરતો હોય તો માથે પાણો લઈને સમુદ્રને તરવા ઈચ્છે એવો જાણવો એટલે ટૂંકમાં ચરિત્ર લીલા બધાનો મહિમા છે પણ ભગવાનની આજ્ઞા રૂપ ધર્મ એ ક્યારે પણ છોડાય નહીં એટલે એ કોઈ એમ માની લે મૂકવાની જેમ આપણે કથા આંભળીએ છીએ આપણું કલ્યાણ થઈ જશે પછી વળી શિક્ષા ભદ્રીને ક્યાં વચમાં લાવો છો એ ના ચાલે કારણ કર્મ બંધનમાં નાખે છે જગતના કર્મો બંધનમાં નાખે છે અને ધર્મ બંધનથી છોડાવે છે મધ્યનું પાંત્રીસમું વચનામત સ્વામીનારાયણ ભગવાન